तो राजकोटमां दिवाळी उत्सवनुं आयोजन करवामां आव्युं छे, जेमां महानगरपालिका द्वारा आ खास आयोजन करायुं छे। 8 થી 12 નવેમ્બર સુધી કાર્યક્રમ યોજાવાનો છે। દિવાળી ઉત્સવ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવ્યું છે। સાંસદ રામ મોકરિયાના હસ્તે તેને ખુલ્લો મુકાયું છે। સાંસદે લાઇટિંગ લેઝર શો પણ ખુલ્લો મૂક્યો છે। 10મી આતશબાજીનો કાર્યક્રમ યોજાશે। માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં આતશબાજી યોજાશે। 11 અને 12મી એ રંગોળી કાર્યક્રમનું આયોજન છે। તો લાઇટિંગ લેઝર શો બન્યું છે આકર્ષણનું કેન્દ્ર। નાના બાળકો જે આ કોઈ લાભ ન લઈ શકે એના માટે કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશને જે સિલો પાડ્યો છે, બરાબર છે કે નાના માણસો, ગરીબ માણસો છે એ સહભાગી થાય અને એમને પોતાને જાતે પણ એવું થાય કે અમારો જ કાર્યક્રમ, અમે જ આ ફટાકડા ફોડીએ। સાથે સાથે આપણો ખૂબ જ મોટો હિન્દુનો તહેવાર છે, સમગ્ર પ્રજાને પણ અંધારીમાંથી રોશનીમાં જવા માટેનો એક પ્રયત્ન હોય છે। વિકાસ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે રોશનીની સાથે સાથે સૌના જીવનમાં પણ રોશની ફેલાય એક મેસેજ છે। દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિશેષ રોશનીનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ છે ત્યાં દિવાળી કાર્નિવલ એટલે કે જે લાઇટિંગ અને લેઝર શો છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર જે રિંગ રોડ છે તેમાં રોશનીનો શણગાર છે તે પણ કરવામાં આવતો હોય છે। ત્યારે આ વર્ષે પણ આ વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ જે દિવાળી ઉત્સવ છે તેમાં રોજ અલગ અલગ રંગોળી સ્પર્ધા, આતશબાજી સહિતના કાર્યક્રમો છે તે પણ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે, અને જેમાં વિશેષ તો જે આતશબાજી છે તેનું અનેરું મહત્વ છે, કેમ કે હજારોની સંખ્યામાં લોકો છે તે આ આતશબાજી જોવા, નિહાળવા માટે પહોંચતા હોય છે। અને સાથે જ જે આ રિંગરોડ ખાતે વિશેષ જે રોશની અને લાઇટિંગ તેમજ લેઝર શોનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે નિહાળવા માટે પહોંચી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજથી આ જે રિંગરોડ ખાતેનો જે લેઝર શો સહિતના જે કાર્યક્રમો છે તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।